હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ આપણે આવી ગયા છીએ દરેડ ગામમાં, જે આંકણે છે આપા મહેરામની જગ્યા. તો હું તમને આજ બતાવવાનો છું આપા મહેરામની જગ્યા. તો મારી ચેનલમાં બના રહીજો. તો તમે ચેનલને લાઇક ન કરી તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમે જોઈ શકો છો આ આપણા મિત્ર છે એની પણ યુટ્યુબમાં ચેનલ છે, એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ ભાઈ છે, મહાવીરભાઈ છે, આપણે દરેડ લઈને આવ્યા છે. તો આપણે દરેડમાં બધી માહિતી દઈએ. આપણે અંદર જાશું, આપા મહેરામના દર્શન કરશું. મિત્રો ચાલો અંદર, મિત્રો જોવા. એ અંદર આવતા જ તે પહેલા એકને એક મઠ આવે છે, એ તમે જોઈ શકો છો. ગ્રૈયા પરિવારના કુળદેવી માતાજીનો મઠ છે, એકને સાઈડમાં જ છે. અંદર જાતા આપણે આ બધું મંદિર છે અને આ બધું તમે જોઈ શકો છો. આ જગ્યા છે, પણ મહેરામની જગ્યા છે, તેના હું દર્શન કરાવવાનો છું તમને. આ જોઈ શકો છો તે છે આપા મહેરામની સમાધિ, તેના પણ હું તમને દર્શન કરાવીશ. બાળકો આવી રહ્યા છે દર્શન કરવા, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, હવે આપણા આપણા મહેરામની સમાધિ છે તેના દર્શન કરવા જશું. જોવો મિત્રો, તમે જોઈ શકો છો આપણા મહેરામની સમાધિ છે, જોઈ શકો છો. સરસ મજાનું નામ લખેલું છે અમારાથી. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આ તમે બધા ફોટા જોઈ શકો છો, જે વરસાદ લીધેલા છે કે એના પોસ્ટર મારેલા છે, આ પણ તમે જોઈ શકો છો. જોઈ શકો છો આપા મહેરામની પાઘડી બનાવેલી છે અને બાપા હરદાસ ની બેય ની છે. આ પણ જોઈ શકો છો મિત્રો, તંબુરો કહેવામાં આવે છે એની ભાષામાં, સત્સંગ કરતા અહીંથી. મિત્રો તમે આ જોઈ શકો છો, આ તે લાકડી છે આપા મહેરામની. જોઈ શકો છો મિત્રો તમે આપા મહેરામની સમાધિ છે, એને હવે ઇતિહાસ વિશે વાત કરીશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો આપા મહેરામની જગ્યા છે. એ બહાર ગામથી આવ્યા હોય તો આંકણે ઉતારો પણ છે, ચા પાણીની પણ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. ધ્યાન ક્ષેત્ર પણ છે પ્રસાદ લેવા માટે. ગામમાં આપણે એનો ઇતિહાસ જાણવા માટે આપણે ઇતિહાસ લોક આપણને આપણને પંચર લાગ્યા છે ને પડી. આપા એ કીધું કે આ નસ તમારી લઈ લો, નકર તમને કે ત્યાં તમારે હાવું કે કોઈ ખીજા છે.
વધારજો અને બધાને ફરશે. પછી એ શ્રીફળ માંથી એ નથ ને શ્રીફળ તોડું પછી એવા પડતા પુરેલા છે ને આપણે. ત્યારબાદ નદીમાં પાણી આવ્યું આ પોસ્ટરમાં તમે મિત્રો જોઈ શકો છો આપા મેરા મેં પરસા પૂરેલા છે તેમાં આ બધી પોસ્ટરમાં લખેલું છે. જો હનુમાનજી મહારાજનું મંદિર છે તેના આપણે પણ દર્શન કરશું, એ પછી આપણે અહીંની સમાધિના પણ દર્શન કરશું. ચાલો મિત્રો તમને હનુમાનદાદાના દર્શન કરાવું. તમે જુઓ મિત્રો તમે જોઈ શકો છો હનુમાનદાદાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરાવશું. આ બાજુ સમાધિ છે તે સમાધિના પણ દર્શન કરશું. આ બાજુ આપા અરદાસની સમાધિ છે તે આપણે કાકા લઈ જઈ રહ્યા છે દેખાડવા. ચાલો કાકા આપને દેખાડે છે. પરિવારની સમાધિ છે. પછી આ સમાધિ છે આપા પીઠા બોર્ડ મારેલા છે. મિત્રો તમે આ જોઈ શકો છો વિશાળ ડોમ ત્યાં આષાઢી બીજ ઉપર અહીંયા એક ભવ્ય આયોજન થાય છે અને મેળો પણ થાય છે અને આ એક મહાપ્રસાદ નું આયોજન પણ હોય અને અન્નક્ષેત્ર પણ ચાલુ હોય અને આ એકણે આજુબાજુના ગામ વિસ્તારમાં બધે પ્રસાદ લેવા આવે છે તે અહીંયા વિશાળ જગ્યા છે તમે જોઈ શકો છો. આ બાજુ આષાઢી બીજ ઉપર અહીંયા ફૂલ જલસો હોય અને એકણે બધા આવે છે પ્રસાદ લેવા ગામો ગામના. અહીંથી કાંક 20-25 ગામના અહીંકણે પ્રસાદ લેશે. મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાં અહીં પીપળો છે તે કુંભાર હતા સાવના તેને શ્રીફળ નીકળ્યું હતું શ્રીફળમાંથી નથ નીકળી હતી તે આ છે ત્યાં શ્રીફળ દીધું હતું તેમાંથી નથ નીકળી હતી. મિત્રો તમે આ જોઈ શકો છો મઠ કે આપા મહેરામના કુળદેવી માતાજીનું મંદિર છે તેને આપણે પણ દર્શન કરશું. ચાલો મિત્રો અંદર જઈએ આપણે. આપા મહેરામ છે તેના કુળદેવી માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો. જય માતાજી.